ગાલા ગણિત સ્વાધ્યાયપોથી ધોરણ ગણિત ગમ્મત ધોરણ 5માં હવે આપણે પ્રકરણ 6 લખવાની શરૂઆત કરીશું. પાન નંબર 72 પ્રકરણ 6 તું મારો ગુણક હું તારો અવયવ. વિદ્યાર્થી મિત્રો, તમે 1-5 પ્રકરણના ઓડિયો અને વિડીયો જોઈ ગયા હશો અને 6 પ્રકરણનો પણ મેં ઓડિયો મૂક્યો હતો એ તમે જોઈ લીધો હશે. હવે આપણે સ્વાધ્યાયપોથીમાં એનું લેખન કાર્ય શરૂ કરવાનું છે. તો ચાલો સ્વાધ્યાયપોથીમાં આપણે લખવાની શરૂઆત કરીએ. આપણું પ્રકરણ છે તું મારો ગુણક હું તારો અવયવ. પહેલો પ્રશ્ન છે સૂચના મુજબ કરો. જો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં 1-100 સુધીના અંકો તમને ખાનામાં લખીને આપ્યા છે, જેના આધારે તમારે નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે. એમાં કીધું છે કે 2 કરતાં મોટી બેકી સંખ્યામાં રંગ પૂરો. બેકી સંખ્યા એટલે આપણને ખબર હોય તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય એને બેકી સંખ્યા કહેવાય. તો 2 કરતાં મોટી સંખ્યા, તો 2 ને 2 છે તો આપણે છે 4 વડે ભાગીએ. 4 અંદર આવે 2 2 4, 2 3 6, 2 4 8, એટલે 2થી મોટી સંખ્યા થઈ. તેમાં તમારે બધી બેકી સંખ્યામાં તમારે રંગ પૂરવાનો છે. બીજો પ્રશ્ન કીધો છે 5ના ગુણક એટલે અવયવી, અવયવીમાં લાલ રંગ પૂરો. હવે 5નો ગુણક અને અવયવી એટલે શું કરવાનું છે? આપણે 5નો ઘડિયો બોલવાનો છે અને જે સંખ્યાનો એકમનો અંક 0 અને 5 હોય તેમાં તમારે રંગ પૂરવાનો છે. જુઓ તો આપણે ઘડિયો બોલીએ તો 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 4 20, આ પ્રમાણે 5નો ઘડિયો છે જેમાં તમારે લાલ રંગ પૂરવાનો છે. ઘડિયો બોલતા જવાનું છે અને જે અક્ષર આવે અમે તમને રંગ પૂરી બતાવ્યા છે એ પ્રમાણે તમારે બીજા પ્રશ્નમાં 5ના ઘડિયાના આધારે તમારે અંદર રંગ પૂરવાના છે. ત્રીજો પ્રશ્ન 7ના ગુણક અવયવીમાં લીલો રંગ પૂરો. હવે 7નો ગુણક અવયવી એટલે 7નો ઘડિયો બોલવાનો છે. જેવો કે આપણે જોઈએ તો 7 એકા 7 બરાબર છે, પછી 7 2 14, 7 3 21, 7 4 8 7 3 21, 7 4 28, એ પ્રમાણે તમારે 7નો ઘડિયો બોલવાનો છે અને તમારે 7ના ઘડિયાના આધારે તમારે એની અંદર લીલો રંગ પૂરવાનો છે. એવી રીતે ચોથું 5 અને 7ના સામાન્ય ગુણક અવયવીમાં પીળો રંગ પૂરો. હવે 5 અને 7ના સામાન્ય અવયવ છે, 5માં પણ એ અવયવ આવે અને 7માં પણ એ અવયવ આવે. તો જો 5 7 35 બરાબર છે, 5માં પણ આવે છે અને 7માં પણ આવે છે, એટલે 5ના અને 7ના ઘડિયામાં જે અંક આવે એમાં તમારે આ પ્રમાણે ઘડિયો બોલવાનો છે અને અંદર પીળો રંગ કરવાનો છે. 5મું બાકી રહેતી સંખ્યાઓ લખો. હવે જે સંખ્યા બાકી રહે છે તમારે લખવાની છે. તો જો મેં તમને અહીં ખરાની નિશાની પાડી છે કે 1, 2, 3, 9, 11, 12, 11, 13 આવી બધી જે સંખ્યા છે એ તમારે કોઈ ઘડિયામાં આવતી નથી, એટલે એને આપણે એ સંખ્યા તમારે અહીં નીચે બાકી સંખ્યા તમારે અહીં કોષ્ટકમાં તમારે ખરાની નિશાની પાડીને દર્શાવવાની છે. તમારે આ રંગ ચોક્કા કલરથી પૂરવાના છે જેથી તમને પાછળ ઉપસી ના જાય. એ પ્રમાણે તમારે ઘડિયા બોલતા જવાનું છે અને કોષ્ટક પૂરું કરવાનું છે. હવે આવે છે તમારો પ્રશ્ન બીજો. 1 થી 20 સુધીના અંકોના અવયવો લખો અને પ્રશ્નના જવાબ આપો. જો અહીં તમને અવયવ કીધા છે, અવયવ એટલે આપણે જે ઘડિયો બોલીએ છીએ એના આધારે. જો 1નો અવયવ 1, અવયવમાં હંમેશા સંખ્યાને પોતાનો 1 અવયવ હોય જ છે. 1નો અવયવ સંખ્યા પોત એટલે 1, 2નો અવયવ 2 એકા 2, 1 એકા 1 2 2 અને 2 એકા 2, એવી રીતે ઘડિયાના આધારે તમારે અવયવ બોલવાના છે. 3નો અવયવ 1 એકા 1, 3 એકા 3, આવી રીતે. 4નો અવયવ તો 1 એકા 1, 2 2 4 અને 4 એકા 4, આ પ્રમાણે તમારે ઘડિયાના આધારે અવયવ બોલતા જવાનું છે. તો જો અહીં તમને કીધું છે એ પ્રમાણે મેં તમને 6નો અવયવ 5નો અવયવ કીધો. 5ના અવયવમાં 1 5 5 અને 5 એકા 5, આ 5ના અવયવ થયા. હવે 6નો અવયવ 6ના અવયવમાં 1 એકા 1, 2 3 6, 3 2 6 અને સંખ્યા પોતે 6 એકા 6. 7નો અવયવ પણ એ રીતે થશે, 1 એકા 1 અને 7 એકા 7. એવી રીતે 8નો અવયવ 8 એકા 8, 2 4 8, 4 2 8 અને 8 એકા 8. 9નો અવયવ જોઈએ, 9 એકા 9, 3 એકા 43 9 અને 9 એકા 9. 10નો અવયવ 10 એકા 10, 5 2 10 અને 2 5 10 અને 5 2 10, આ પ્રમાણે 1 થી 10નો અવયવ થયો. અમે તમને સામે 11 થી 20ના પણ અવયવ તમારે એ પ્રમાણે લખવાના છે અને તમારે શીખવાના છે. આ રહ્યા 11 થી 20ના અવયવ, આ પ્રમાણે તમારે કોષ્ટકમાં લખવાનું છે. હવે જુઓ
પ્રશ્નના જવાબ લખીએ કે ચારના અવયવ કેટલા મળશે, કયા કયા? તો આપણે ચારનું ખાનું જોઈએ તો ચારના અવયવ કેટલા મળ્યા? ત્રણ. કયા કયા? પહેલો એક, બે અને ચાર. તો અહીંયા લખો નાખા વાક્યમાં તમારે લખવાનું છે કે ચારના અવયવ ત્રણ મળશે. કયા? પહેલું, એક, બે અને ચાર. તમારે અંકો ઇંગ્લિશમાં લખવાના છે. પાન નંબર 73. હવે સામેના પાના ઉપર આપણે બીજો પ્રશ્ન જોઈએ. સાતના અવયવ કેટલા છે, કેટલા મળ્યા છે, કયા કયા? તો સાતના બે અવયવ મળ્યા છે, એક અને સાત. ત્રીજો પ્રશ્ન, બારના અવયવ કેટલા મળ્યા છે, કયા કયા? એ આપણે કોષ્ટક લખ્યો તો બારના છ અવયવ મળે છે, એક, બે, ત્રણ, ચાર, છ અને બાર. છ અને બારમાં સામાન્ય અવયવ કેટલા છે, કયા કયા? સામાન્ય અવયવ એટલે શું, મેં તમને સમજાવ્યું ને કે જે છના ઘડિયામાં પણ આવે અને બારના ઘડિયામાં પણ આવે તેવા ચાર અવયવો છે, જે એક, બે, ત્રણ અને છ છે. પાંચમું, સોળ અને અઢારમાં સામાન્ય અવયવો કેટલા છે, કયા કયા? તો એમાં બે અવયવ સામાન્ય છે, કયા? એક અને બે. છઠ્ઠું, છ અને ઓગણીસમાં સામાન્ય અવયવો કયા કયા છે? તો નવ અને ઓગણીસમાં, તો નવ અને ઓગણીસમાં સામાન્ય અવયવ માત્ર એક જ છે. સાતમું, સૌથી ઓછા અવયવ કોના મળ્યા? તો સૌથી ઓછા અવયવ એકના, પહેલાંના. એકનો અવયવ પોતે સંખ્યા એક જ હોય છે માટે. આઠમું, દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો છે? દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ શું યાદ રાખવાનું? એક છે, અવયવ એક મળે. નવમું, દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ કયો કહેવાય? દરેક સંખ્યાનો સૌથી મોટો અવયવ સંખ્યા પોતે જ. મેં આગળ કીધું ને કે દરેક સંખ્યા એ સૌથી મોટો અવયવ સંખ્યા પોતે જ છે. આ પ્રમાણે તમારે સવાલ જવાબ લખવાના છે અને કોષ્ટક પૂરું કરવાનું છે. પ્રશ્ન ત્રણ, નીચે આપેલી સંખ્યાના અવયવો જણાવો. આપણે અહીં સંખ્યાના આવે અવયવ, એટલે જે સંખ્યામાં જે ઘડિયું આવે એ તમારે લખવાનું છે. જો 25, 25 તો આપણને પહેલે ખબર જ છે કે 5 એક 1 ગુણ્યા 25 એટલે 25 થયા. બીજા 25 શેમાં આવે છે? તો 5 × 5 = 25 એટલે 5 × 5 = 25. હવે આપણે એના અવયવ કયા થયા? તેના અવયવ થયા કયા? 25ના અવયવ. 25 એકા 25 એટલે એક અવયવ એ, અને 5 × 5 = 25 અને સંખ્યા પોતે એટલે 25. આ તમને ઉદાહરણ આપી સમજાવ્યું છે. હવે જો મેં બીજું ઉદાહરણ તમને સમજાવ્યું છે, 29. 29ના અવયવ કેટલા? 1 × 29 = 29 થયા. બીજો અવયવ 29 × 1 = 29, તેના અવયવ કેટલા થયા? 1 અને 29. તો એના 29ના અવયવ 1 અને 29 થયા. એવી જ રીતે તમને 30નું ઉદાહરણ આપ્યું છે. 30નું ઉદાહરણ, 1 × 30 સંખ્યા પોતે. પછી હવે આપણે ક્રમશઃ 2નો ઘડી લેવાનું, તો 2 × 15, 15 × 2 = 30, 3 × 3 = 35, 5 × 6 = 30, 6 × 5 = 35, 10 × 3 = 30, 15 × 2 = 30 અને છેલ્લે 30 એકા 30 એટલે 30ના અવયવ આપણે શું લખીશું? આ જે પહેલો ક્રમ આવે એ તમારે 30ના અવયવ લખવાના. દાખલા તરીકે 1, 2, 3, 5, 6, 10, 15 અને 30 એ આપણા 30ના અવયવ થયા. ઘડિયાના આધારે અવયવ પાડવાના છે. હવે ત્રીજું ઉદાહરણ, 35ના અવયવ તમને કીધા છે. તો 35ના અવયવમાં 1 × 35, ચાલો ઘડિયો બોલીશું, તો 5 × 7 = 35, 7 × 5 = 35 અને બીજો કયો આવશે? 35 એકા 35 એટલે 35ના અવયવ આપણી પાસે કેટલા થયા? 1, 5, 7 અને 35. આ 35ના અવયવ થયા. એ જ પ્રમાણે તમારે 36 અને 48ના અવયવ જાતે પાડવાના છે અને પાન નંબર 72 અને 73 તમારે પૂરું કરવાનું છે.